નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત આપણા વારસાનું જતન તો મિત્રો એકથી છ ચેપ્ટર ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો એની અંદર આપણે અનેક પ્રકારના સ્થળો અનેક પ્રકારની વિશેષતાવાળી શિલ્પ અને સ્થાપત્ય કલાની વિશેષતાવાળી માહિતીઓ સાહિત્યને લગતી કેટલીક માહિતીઓ ટેકનોલોજીને લગતી કેટલીક માહિતીઓ સાંસ્કૃતિક વારસાના અદ્ભુત સ્થળો એની આપણે ચર્ચા કર્યા પછી આ પ્રકરણની અંદર આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગૌરવ સાથે ભણીશું કારણ કે વારસો જે આપણને સદીઓ પહેલાંનો મેળ્યો છે પ્રાચીન સમયના રાજા મહારાજાઓએ અર્વાચીન યુગ મધ્ય યુગ અને આધુનિક યુગની અંદર ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણને જે આપ્યા છે એનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ અને શા માટે જરૂરી છે એ બધી જ ચર્ચાઓ આપણે આપણેની અંદર કરવાના છીએ આના કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરીશું સૌથી પહેલાં પ્રશ્ન નંબર એક જોઈશું કે આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા એટલે કે જરૂરિયાત શાથી ઊભી થઈ એ જણાવીએ મિત્રો વારસો ખૂબ ધનાઢ્ય અને સમૃદ્ધ મેળો છે આ વારસાનું જતન કરવું ખૂબ જ જરૂરી છે આધુનિક યુગની અંદર આજની નવી પેઢીને વારસાનું મહત્ત્વ સમજાવ્યા પછી એને એ પણ સમજાવવું જરૂરી છે કે વારસાનું સંરક્ષણ અને જતન કરવું ખૂબ જ જરૂરી છે જો આ પ્રશ્ન પરીક્ષાની અંદર આ રીતે આપણને પૂછે છે કે વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા એટલે કે જરૂરિયાત શા માટે છે એ જણાવો તો આપણો એટલે કે ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો વિશ્વની અંદર ભવ્ય છે વિસ્તૃત છે સમૃદ્ધ છે અને વૈવિધ્યપૂર્ણ છે જે કદાચ દુનિયાના દેશો પાસે નથી એવો ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે આ વારસો જે આપણને પ્રાપ્ત થયો છે એમ કહેવાય કે જે પ્રાકૃતિક વારસો છે એ કુદરતની બક્ષિસ છે દુનિયાના અનેક દેશો છે આ દેશોમાં ભારત જ એક એવો દેશ છે કે જેને પ્રાકૃતિક વારસો કુદરતે ખૂબ સારો એવો અમૂલ્ય વારસો કર્યો છે તો આ પ્રાકૃતિક વારસાને સાચવવો એનું જતન કરવું એનું સંરક્ષણ કરવું એ આપણા બધાની નૈતિક ફરજ છે આપણને ખબર છે છતાંય આજના યુગની અંદર આપણે ઘણી બધી ફરજોને ચૂકીએ છીએ ક્યાંક ને ક્યાંક ફરજ પ્રત્યે આપણે બેદરકાર છીએ જેના કારણે વારસો ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યો છે મિત્રો વાત કરીએ આગળ કે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે તો તમને ખબર છે કે એક નાનું એવું મંદિરનું નિર્માણ કરવું હોય તો એમ કહી શકાય કે રાજા મહારાજાઓએ ખર્ચાની સાથે સાથે પરિશ્રમ પણ કર્યો મિત્રો બૌદ્ધ ગુફાઓ હિન્દુ મંદિરો મુસ્લિમ મસ્જિદો કે મકબરાઓ આ અનેક પ્રકારની ચીજવસ્તુઓનું નિર્માણ સ્થાપત્યની દૃષ્ટિએ આપણે જે કર્યું છે એ પ્રાચીન સમયમાં સદીઓના અથાગ પ્રયત્નનું ફળ આપણને પ્રાપ્ત થયું છે સાથે સાથે એ પણ કહીશું કે આપણો વારસો ભારતીય સાંસ્કૃતિક બાબતોનું ગૌરવ પૂર્ણ કરાવે છે આપણી રાષ્ટ્રની ઓળખ છે અને એ આપણા માટે માર્ગદર્શક છે વારસો એ આપણા માટે શું છે માર્ગદર્શક છે માર્ગદર્શનનું પણ કામ કરે છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવામાં આપણો વારસો પથદર્શક છે માર્ગદર્શક છે જે ભૂલો કરી છે એને ભૂલીને ભવિષ્યની અંદર આવી ભૂલો ન થાય એવી યોજનાઓ તૈયાર થાય સુંદર મજાનું માર્ગદર્શન પ્રાપ્ત થાય અને નવેસરથી આ વારસાનું સુંદર જતન સંરક્ષણ વગેરે કરી શકાય એ મહત્વની બાબતો આ પ્રશ્નની અંદર ખૂબ સરસ રીતે વણી લેવામાં આવી છે સાથે સાથે આપણા વારસાના જતનની જરૂરિયાતો સાથે ઊભી થઈ તો એક મહત્વની બાબત અને મુદ્દો એ પણ ઉમેરી શકીએ કે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવા માટે વારસો ખૂબ જ ઉપયોગી છે નવી ચેતનાઓ નવા વિચારો નવી અદભૂત કલાઓ એનું નિર્માણ કરવા માટે પણ આ વારસો છે એ ખૂબ જ જરૂરી છે વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે જો માનીએ તો આજે આપણને જે ભવ્ય વારસો પ્રાપ્ત થયો છે એ આપણા માટે આદર્શ છે એને નષ્ટ થતો અટકાવવો એ જરૂરી છે જો કે તમે સમજો છો કે વારસો જે પ્રાપ્ત થયો છે એ પ્રાચીન સમયની સદીઓ પહેલાંની અથાગ પરિશ્રમ જે કર્યું છે એનું પરિણામ છે અને એને નષ્ટ ન થાય એ માટે આપણે પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે મળેલો અને પ્રાપ્ત થયેલો વારસો એમાં આપણે સુધારો કરવો જોઈએ એમાં થોડો વધારો કરવો જોઈએ અને આપણે આપણી આવનારી ભવિષ્યની પેઢીને આ વારસો આપવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે એટલે નષ્ટ થતો અટકાવવો જોઈએ હજી આગળ આ મુદ્દામાં ચર્ચા કરવાની છે કે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવના કારણે આપણા વારસાને ખૂબ નુકસાન થયું છે ભયંકર નુકસાન થયું છે જો બે રીતે નુકસાન થયું નુકસાન નંબર એક કે વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યા સાથે સાથે ભારતના નાગરિકોની જાગૃતિ ઓછી છે વારસા પ્રત્યેનો લગાવ ઓછો છે વારસા પ્રત્યેની જાળવણી કરવા માટેના નિયમોની કદાચ ખબર નથી એટલે વારસો ધીમે 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 નષ્ટ થઈ રહ્યો છે અને એટલા માટે જ કદાચ એનું સંરક્ષણ એનું રક્ષણ એનું જતન કરવાની આવશ્યકતા ઊભી થઈ છે અને કોઈ પણ વસ્તુ નષ્ટ થવાના આરે છે તમે નવમા પ્રકરણની અંદર પણ જોયું કે ભાઈ ભારતની અંદર વન અને વન્યજીવ સૃષ્ટિ છે એ નાશ થવાના આરે છે તો નાશ થવાના આરે જે તે વસ્તુ છે એનું જતન કરવાથી એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી એ બચી શકે છે અને બચાવવું એ આપણી ફરજમાં હોય છે એટલે આપણને પ્રશ્ન આપ્યો છે કે સંરક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે કારણ કે વિદેશી પ્રજાઓના આક્રમણના લીધે અને પ્રજાની જાગૃતિના અભાવના કારણે દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર શબ્દ આપ્યો છે એટલે કે ખૂબ જ નુકસાન થયું છે આવા આપણા ભવ્ય વારસાના મહત્વના અને મૂલ્યને ટકાવી રાખતા તેમજ તેનું સાતત્ય એટલે કે સત્યતાને જાળવી રાખતા વારસાનું જતન કરવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે કારણ કે વારસો એ અમૂલ્ય છે કુદરતે આપેલી બક્ષિસ છે કુદરતે આપેલી દેન કે ભેટ છે તો એનું જતન એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે તો દોસ્તો વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા ક્યાંથી ઊભી થઈ જો આવો પ્રશ્ન પૂછાય તો આના ચાર પાંચ મુદ્દાઓ મહત્વના છે આપણે એ મુદ્દાઓ યાદ રાખીશું અને આ મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજીને જો પરીક્ષાની અંદર લખીશું તો આપણને પૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે આ પ્રશ્ન આટલે સુધી રાખીએ જય હિન્દ જય ભારત